तिलकवाड़ा तालुकाना आगर गामना त्रण व्यक्तिओनू देवालिया चौकड़ी थी नसवाड़ी रोड पर एक्सिडेंट थता राजपीपला सिविल हॉस्पिटल में रिफर करवामां आव्या। आ घटना 12:30 થી 1 વાગ્યા દરમિયાન એક ફોર વ્હીલ કાર જોડે બાઇક સવારનો અકસ્માત થયો હતો અને તેમને 1 વાગ્યાના અરસામાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। અહીંયા પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરી પરંતુ આ અકસ્માત થયેલ ત્રણેય વ્યક્તિની હાલત ગંભીર હોવાથી વડોદરા ખાતે ટ્રાન્સફર કરવા પડે તેમ હતું, જેથી આ ગરીબ માણસોએ ડૉક્ટર પાસે વડોદરા ખાતે હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સની માગણી કરેલ હતી, પરંતુ સાંજના 7:30 વાગ્યા ત્યાં સુધી કોઈ એમ્બ્યુલન્સની સુવિધા કરી ન હતી, જેથી ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ ગયું હતું। અને આ ઘટના સવારના 12:30 થી 1 વાગ્યાની છે, તેમ છતાં 7:30 વાગ્યા સુધી એક પણ એમ્બ્યુલન્સ અહીંયા અવેલેબલ નથી એમ દર્દીના પેશન્ટોને જણાવવામાં આવ્યું, અને જેના લીધે એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં વિજયભાઈ ભીલનું મૃત્યુ થયું। અને આ ઘટનાની જાણ થતાં નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા તેમજ ત્યાંના સ્થાનિક આગેવાનો સાથે ત્યાં આવી પહોંચ્યા, ત્યારે ડૉક્ટરશ્રીઓ જોડે વાતચીત કરી અને જસવંતભાઈ જે દર્દી છે તેમને મુલાકાત લીધી હતી, તો તેમને નાક તેમજ મોઢાના ભાગે લોહી જામી ગયું હતું, તે પણ ડૉક્ટર દ્વારા સાફ સફાઈ કરવામાં આવ્યું ન હતું અને એમને શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડતી હતી। અમે ત્યાં સ્થળ પર પહોંચ્યા તો 7:30 વાગે એમ્બ્યુલન્સની તાત્કાલિક માંગણી કરાવી અને એમને બરોડા રિફર કર્યા, અને અહીંયા નર્મદા જિલ્લાનું મેઇન મથક રાજપીપળા છે, આજે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં જ 7-8 કલાક સુધી એમ્બ્યુલન્સ દર્દીઓને મળતી નથી, અને આજે સરકાર લાખો કરોડો રૂપિયા ખર્ચીને નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ ઉજવી રહી છે, ત્યારે આ જિલ્લાની હોસ્પિટલમાં 5-7 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરે તે વધારે યોગ્ય રહેશે અને તે લોકોની ઇમરજન્સી જરૂરિયાત પણ છે। આજે નર્મદા જિલ્લામાં 3000 કરોડ રૂપિયાનું આજે નર્મદા જિલ્લાનું 3000 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલ છે, પણ આજે પણ ત્યાંના સ્થાનિક લોકોને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી। 31 ઓક્ટોબર 2024 રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવી રહ્યા છે, અને એ જ વિસ્તારમાં જે નર્મદાનું વડુ મથક રાજપીપળા સિવિલ હોસ્પિટલ છે, ત્યાં 7-8 કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં એકે એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી। આ દેશના વડાપ્રધાન અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના માટે પણ આ શરમજનક બાબત છે। ખરેખર આવા પ્રતિનિધિઓએ પાણીમાં ડૂબી મરવું જોઈએ। જો કે એક સામાન્ય વ્યક્તિઓને માળખાકીય સુવિધા ના મળતી હોય અને તમે અહીંયા કરોડો રૂપિયાના પ્રજાના ટેક્સના પૈસાના કાર્યક્રમ કરો અને પ્રજાને જ જો માળખાકીય સુવિધા ન મળતી હોય તો આવા નેતાઓએ ખરેખર રાજનીતિમાંથી રાજીનામું આપી દેવું જોઈએ। તમે જે પ્રજાના પ્રતિનિધિ બની અને તેમના વોર્ડથી જીતી અને આજે એક સામાન્ય 108ની સુવિધા ઉપલબ્ધ ના કરી શકતા હોય તો તમારે રાજકારણમાં રહેવું એક કલંક સમાન છે। તિલકવાડા તાલુકાના દેવલિયા ગામ ચોકડી પર સવારે 12:30 થી 1 ગાડા દરમિયાન એક ફોર વ્હીલ અને બાઇક જોડે એક્સિડન્ટ થયો હતો। એમાંથી 3 પેશન્ટો અહીંયા ગાડી સિરિયસ રાજપીપળા સિવિલ હોસ્પિટલ પર લાવવામાં આવ્યા હતા। આ ઘટના 1 થી 1.5 વાગ્યાની છે, 1:15 વાગે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા તો અત્યારે 7:30 થી 8 વાગ્યાનો ટાઈમ થયો છે। અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ દ્વારા જે 3 પેશન્ટ છે એ 3 પેશન્ટ એકદમ સિરિયસ હતા બરાબર, પણ તેમ છતાં એ લોકોએ 108 ફાળવી નથી આપી, અને જે ગ્રામજનો કહેવા ગયા તો એમના માટે તમારે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કરી અને લઈ જવું પડશે, એનું ભાડું 8-10 હજાર રૂપિયા થશે એમ કહ્યું। તો આ લોકોની રજૂઆત અમારી પાસે આવી, અમને ટેલિફોનિક જાણ કરી, અમે અહીંયા ગાડી સ્થળ પર આવ્યા તો એક પેશન્ટ અહીંયા ગાડી જે વિજયભાઈ કરીને છે એ અહીંયા ગાડી એક્સપાયર થઈ ગયા છે, અને જે બીજું પેશન્ટ છે એ જસવંતભાઈ કરીને એ પેશન્ટ અત્યારે અમે આવ્યા ને 108ની માંગણી કરી તો 7:30 થી 8 વાગે એમણે 108 ફાળવીને આપી છે। આ એક દુઃખદ ઘટના છે। આજે રાજપીપળા એ આખા નર્મદા જિલ્લાનું મેઇન મથક છે, અહીંયા ગાડી જો 108ની સુવિધા જો અહીંયા ગાડી આપણાને ના મળી શકતી હોય, આજે 12:30 થી 1 વાગ્યાની ઘટના છે અને અત્યારે 8 વાગ્યાનો સમય થયો છે, જો 8 વાગ્યા સુધી પણ જો બરોડા જવા માટે 108 ના મળી શકતી હોય તો આજે સરકારના જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે ડૂબી મરવું જોઈએ બરાબર। એ લોકો મોટી મોટી વાતો કરે છે, અત્યારે હમણાં સદસ્યતા અભિયાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે, તો કમસે કમ સિવિલ હોસ્પિટલમાં તમે અહીંયા ગાડી જોવા આવો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય બરાબર। આજે એક અગર ગામ જે તિલકવાડા તાલુકામાં આવ્યું છે બરાબર, ત્યાંના પેશન્ટો અહીંયા ગાડી ખૂબ ખરાબ પરિસ્થિતિમાં અને ગંભીર હાલતમાં હતા। અમે સ્થળ પર મુલાકાત લીધી જસવંતભાઈની, તો જસવંતભાઈને ડોક્ટરો દ્વારા એમને જે મોડાના ભાગે અને નાકના ભાગેથી જે બ્લડિંગ નીકળતું હતું એ બ્લડિંગ પર એમને સાફ કરવામાં નહોતું આવ્યું બરાબર। તો અત્યારે અમે અત્યારે 7:30 વાગે આવ્યા તો એમને બ્લડિંગ સાફ કરાવ્યું છે, હે એટલે આ
સરકાર જે મોટી મોટી વાતો અને જે મોટા મોટા તાયફાઓ કરી રહી છે, અત્યારે 31 ઓક્ટોબરે જે વડાપ્રધાન અહીંયા ગાડી આવવાના છે, એના માટે લાખો કરોડો રૂપિયાનું હમણાં ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે, બરાબર. અને અહીંયા રાજપીપળા જે મેન મથક છે, અહીંયા ગાડી એક સિવિલ હોસ્પિટલ માં એક એમ્બ્યુલન્સ નથી. આજે એના લીધે એક નિર્દોષ માણસે જીવ ગુમાવ્યો છે. આજે 7-7, 8-8 કલાક થઈ જાય, તેમ છતાં જો તમે 108 અહીંયા ગાડી ના ફાડવી શકતા હોય તો આ સિવિલ હોસ્પિટલને ખરેખર તાળા મારી દેવા જોઈએ.